હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા સિવિલ બેન્ચના વિદ્યાર્થી મિત્રોનો આજે આપણે વાત કરવાના છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જેના સુપર 30 ક્વેશ્ચન જે જીટીયુ ની અંદર પાસ થવા માટે સૌથી વધુમાં વધુ તમને હેલ્પફુલ થવાના છે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ સીઈડીના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો વિડીયો બનાવી ચૂક્યો છું, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો તમે એકવાર હજી સુધી નથી જોયું તે જોઈ લેશો. જે વિદ્યાર્થી મિત્રો 60 ઉપર માર્ક્સ લાવવા માંગે છે, તો જેટલા પણ મેં ક્વેશ્ચન આપ્યા છે મોસ્ટ ટાઈમ એ બધા જ ક્વેશ્ચન કરી લેવાના છે. તો હજી સુધી તમે જોયું નથી તો ફટાફટ એ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ચેક કરી લેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર સુપર 30 ક્વેશ્ચનની વાત કરવાના છે. આ જે સુપર 30 ક્વેશ્ચન છે એ તમને પાસ કરાવશે, એટલે કે આ જે સુપર 30 ક્વેશ્ચન તમે કરી લેશો એટલે આ સુપર 30 ક્વેશ્ચનમાંથી તમને પાસ થવા માટે એકદમ ઇઝી થઈ જશે. આટલા સુપર 30 ક્વેશ્ચન પહેલા પરફેક્ટલી કરી લેશો, જેથી તમને 23 પ્લસ માર્ક્સ, હું ગેરંટી 23 પ્લસની આપું છું, પણ જો કે 40-50 માર્ક્સની વચ્ચે એવરેજ પૂછાતું હોય છે, પણ મારી ગેરંટી 23 પ્લસની છે. જે લોકોને 60 ઉપર માર્ક્સ લાવવા છે એ લોકો ઓલરેડી મેં આખા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની આખો વિડીયો બનાવેલો છે, જેનો કોર્સ પણ બનાવેલો છે, અને મેં વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જો મોકલી દીધા છે. તો વોટ્સઅપ ગ્રુપમાં તમે હજી સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રને ઇન્ફોર્મેશન મળતી રહે. આખા સીડીનો કોર્સ પણ આપણે લોન્ચ કરી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં વિથ આન્સર પણ આપેલા છે. ઓકે, તો આ જે વિડીયો છે સુપર 30 ક્વેશ્ચન, આટલા એક્ઝામ્પલ, આટલા તમે ક્વેશ્ચન કરી લો છો એટલે ઇઝી, એકદમ ઇઝી પેપરમાં પાસ થઈ શકો છો. તો આપણે ચેપ્ટર વાઇઝની વાત કરી દઈએ, વન બાય વન ચેપ્ટર કયા કયા તો મોસ્ટ આઈએમપી છે. તો પહેલું છે તમારું ફર્સ્ટ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. એની અંદર ફર્સ્ટ તમારો જે ક્વેશ્ચન છે એ છે નીચેના સંક્ષિપ્ત નામ, એટલે એકદમ શોર્ટ નામ આપવાના છે. આ જે નામ આપ્યા છે એના શોર્ટ નામ તમારે આપવાના છે. ઓકે, તો આટલા તમારે મોસ્ટ આઈએમપી કરી લેવાના છે બધાના જ. નીચે આવેલા છે, ડમ્પરૂપ કોર્સ છે, કોલમ છે, એગ્રીગેટ છે, રેનફોર્સ સિમેન્ટનો કોંક્રીટ છે, સ્ટીલ ડ્રિલિંગ છે, આ બધાના તમારે શું આપવાના છે, શોર્ટ નામ આપવાના છે. પછી એના પછી સીઈડીમાં પ્રક્ષેપણના કોણની પદ્ધતિનો ઉપયોગ થાય છે તેના બે ફાયદા જણાવવાના પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. એના પછી છે નીચેનું પૂર્ણ સ્વરૂપ આપવાના છે, આખા ફૂલ ફોર્મ આપવાના છે, CURM, AGG, RCC, RSG, FLS, BWK, IC, DPS, IC અને WC. ઓકે, ચલો, કેટલા વિદ્યાર્થી મિત્રોને આના ફૂલ ફોર્મ આવડે છે? જેટલાને ફૂલ ફોર્મ આવડે છે એ તમે મને કોમેન્ટ કરશો. જેટલા પણ તમને ફૂલ ફોર્મ આવડતા હોય એ બધા જ તમારે કોમેન્ટ કરવાના છે. ક્લિયર? એના પછી સંજ્ઞા દોરવાની છે, જે નીચે આપે છે બધાની સંજ્ઞા દોરવાની છે. સાવર હેડ છે, બેડ છે, બ્રિક છે, આ બધાની સંજ્ઞા પૂછી શકે છે. એના પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં મહત્વ શું છે, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગનું મહત્વ શું છે, કેમ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, કોઈ પણ આપણે પ્લાન બનાવીએ છીએ, કોઈ પણ મકાન અથવા રહેઠાણ અથવા કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ છે, તો સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગનું મહત્વ શું છે એ પણ તમારે સમજાવવાનું છે. ક્લિયર? આ થિયરી છે, મોસ્ટ આઈએમપી થિયરીઓ છે. પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રકાર સમજાવો, કઈ કઈ ટાઈપના પ્રકાર છે. તો ચેપ્ટર નંબર 1 આટલા ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. આ ક્વેશ્ચન થઈ જશે એટલે ચેપ્ટરમાં આનામાંથી તમારા 2-3 ક્વેશ્ચન આરામથી આવી જશે. ક્લિયર? ઓકે, આ જે હું સુપર 30 ક્વેશ્ચન બતાવું છું એ તમને પાસ થવા માટે બહુ જ હેલ્પફુલ થશે. એટલે પહેલાં તો સુપર 30 પહેલાં કરી લો, એના પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે કરવાના છે. જે લોકો પાસ થવા માગી રહ્યા છે, ફક્ત પાસ થવું છે, એ લોકો સુપર 30 કરશે. જે લોકોને સારો એવો સ્કોર કરવો છે એ લોકો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મૂકેલા છે, એના વિથ આન્સર પણ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 ની અંદર મેઝનાઇઝ ફ્લોર શું છે, મોસ્ટ આઈએમપી, પછી અહીંયા કીધું છે નીચે માટેના લઘુત્તમ ઊંચાઈઓ કઈ કઈ છે, વસવાટ લાયક રૂમ છે, સ્ટોર રૂમ છે, એની ઊંચાઈઓ બતાવવાની છે,
પછી ઇમારતની મંજૂરી માટેના જરૂરી દસ્તાવેજ સૂચિ બનાવો, મોસ્ટ આઈએમપી છે, બિલ્ડિંગ એપ્રુવલ કરવી છે તો એ બિલ્ડિંગ એપ્રુવલ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે એ પૂછાતો હોય છે ક્વેશ્ચન, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ સમજાવો શું છે, પછી કંટ્રોલ લાઇન અને બિલ્ડિંગ લાઇન સમજાવો, મોસ્ટ આઈએમપી છે. એના પછી આયોજનના સિદ્ધાંત લખી નીચેના આકૃતિ સહજણો છે, વિશાળતા, અભિમુખતા, એટલે કે અહીંયા તમને એને કીધું એપ્લિટ્યુડ છે, ઓરિએન્ટેશન છે, એપરન્સ છે, બાહ્ય દેખાવ છે, લાવણતા છે, સાનુકૂળતા છે અને ગુપનીય એટલે પ્રાઇવેસી, આ મોસ્ટ આઈએમપી છે. પછી બાંધકામ માટેના પેટા નિયમો અને હેતુઓ સાથે લખવાના છે, લો જે છે એ નિયમો સાથે લખવાના છે. પછી સેટબેક આકૃતિ સમજાવવાની છે. એના પછી બધી વ્યાખ્યાઓ આપણી છે, એફએસઆઈની વ્યાખ્યા, એફએઆરની, પ્લિન્થ એરિયાની વ્યાખ્યા, કાર્પેટ એરિયા, ફ્લોર એરિયા, મોસ્ટ આઈએમપી છે. ફાયદા ગેરફાયદા છે કે ગ્રીન બિલ્ડિંગના ફાયદા અને ગેરફાયદા જણાવો, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અથવા ગ્રીન બિલ્ડિંગની કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે, સિદ્ધાંત પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 છે. એક પણ ક્વેશ્ચન તમારે બાકી નથી રાખવાનો, બીકોઝ આ સુપર 30 ક્વેશ્ચન છે. આટલા ક્વેશ્ચન તો કમ્પલસરી તમારે તૈયાર કરવા પડશે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર. આમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એ મોસ્ટલી થિયરી હોય છે, એમાં શોર્ટ ફોર્મ, એની સિગ્નેચર, એની વ્યાખ્યાઓ, આ બધી વસ્તુ ખાસ કરી લેજો. એક પણ ક્વેશ્ચન એવો ના બને કે આપણે એને લેફ્ટ કરી શકીએ, બહુ મોસ્ટ આઈએમપી છે, ઓકે. એટલે આ ખાસ ક્વેશ્ચન કરી લેવાના છે. એના પછી નેક્સ્ટ ચેપ્ટર નંબર 3, તો એની અંદર ડ્રોઈંગ સ્ટાર્ટ થઈ ગયા છે. તો નીચેનો કોઈ પણ સારાનો ડ્રોઈંગ આપી શકે છે, બેંક આપી શકે, હોસ્પિટલ અથવા પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસનો પણ પૂછી શકે છે. એટલે આટલા ટાઈપના તમારે પ્લાન રેડી કરી દેવાના છે. અમુક માપમાં કદાચ આપ્યું હોય, ના આપ્યું હોય, તમે તમારી રીતે બનાવી શકો છો, ક્લિયર. એના પછી આપેલા ડેટા માટે રહેકાર મકાનનો વિગતવાર પ્લાન, એલિવેશન અને સેક્શન, એટલે એ કોઈક ડેટા આપેલો હશે, ભાઈ 20x30 પ્લોટ લો એ ટાઈપનો કોઈ ડેટા આપેલો હશે, અને ડેટા ઉપરથી તમારે આટલી વસ્તુ બનાવવાની રહેશે. ડેટા ગમે તે હોઈ શકે, ઓકે. પછી રહેકાર મકાન માટે સ્થળ પસંદગી કરતી વખતે કયા કયા પરિબળ ધ્યાનમાં લેવા જોઈએ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી દાદર અને તેના ભાગો આકૃતિ સહ સમજાવો, પૂછાવાનું ફાઇનલ છે, 100% છે, કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો ચેપ્ટર નંબર 3 આટલા, એમાં ખાસ ડ્રોઈંગ પૂછાતું હોય છે, એક લેઆઉટ તો પૂછાવાનો ફાઇનલ છે. આ ક્વેશ્ચન આ ટાઈપનો 100% પૂછા છે કે મકાનના વિગતવાર પ્લાન પૂછી શકે, એલિવેશન પૂછે, સેક્શન પૂછી શકે. એટલે આ 3 ડેટા ગમે તે આપ્યો, 20x30 મકાન કીધું હોય, 30x20 ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, ગમે તે પ્રમાણે કીધું એટલે એ પૂછી શકે છે. એમાં એવું નક્કી ના હોય કે ભાઈ 20x30 પૂછાય કે 30x35 પૂછાય. એટલે ખાસ કહું છું, આ વસ્તુ સમજવાની જરૂર છે. ડ્રોઈંગ હંમેશા એની રીત આઈએમપી હોય, ડેટા આઈએમપી ના હોય. એક્ઝામ્પલનો જેવું જ છે વિદ્યાર્થી મિત્રો, કે એક્ઝામ્પલની રીત આઈએમપી હોય. રીતનો મતલબ કે ભાઈ કોઈ આ ટાઈપનો ડેટા પૂછાય છે તો એ આવડવો જોઈએ, પછી એમાં ગમે તે ડેટા ચેન્જીસ થઈ શકે, ક્લિયર. તો ચેપ્ટર નંબર 3 આટલું મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડ્રોઈંગ ખાસ કરી લેજો, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. એલિવેશન, પ્લાન, સેક્શન વ્યૂ બહુ જ મોસ્ટ આઈએમપી છે. અને ડ્રોઈંગ મિત્રો ખાસ કહું છું કે જ્યારે પણ જીટીયુનું પેપર તમે આવે ત્યારે પહેલાં થિયરી પોર્શન પહેલાં પૂરો કરી દેશો અને પછી તમે ડ્રોઈંગ સ્ટાર્ટ કરો, જેથી તમને ટાઈમિંગ મળી રહે. અને ડ્રોઈંગમાં થોડો ટાઈમ વધારે જતો હોય છે, એટલે પહેલાં આપણે જે થિયરી સેક્શન છે એટલી લખી નાખીએ કે જેથી આપણે પાસ થઈ શકીએ. જેટલી થિયરી ઝડપી લખ, થિયરી હંમેશા ઝડપી લખાય, અને ડ્રોઈંગ કરતા હોય થોડું સ્પીડમાં ના કરી શકીએ, કારણ કે એમાં ટાઈમ વધારે જતો હોય છે. એટલે થિયરી પોર્શન પહેલાં ખાસ કરી લઈશું, ઓકે. ચલો એના પછી ચેપ્ટર નંબર 4 મોસ્ટ આઈએમપી, નેત્રીય દેખાવના ફાયદા ગેરફાયદા શું છે, પરસ્પેક્ટિવ ડ્રોઈંગની ખામીઓ જણાવો, નેત્ર દેખાવ માટે આઇસોમેટ્રિક દેખાવની સરખામણી કરો, પછી આટલી અગત્યની વ્યાખ્યાઓ, આ બધી જ વ્યાખ્યાઓ છે, પીપી છે, જીએલ છે, વીપી છે, એસપી છે, આ બધાની વ્યાખ્યાઓ કરી લેજો. તો આટલા 4 ક્વેશ્ચન આના માટે ઇનફ છે ચેપ્ટર નંબર 4 માટે, ક્લિયર. આ બધા જ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં તો છે, પણ એ મોસ્ટ આઈએમપીમાંથી મેં તમને સુપર 30 ક્વેશ્ચન આપ્યા છે. સુપર 30નો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે તમે એટલા ક્વેશ્ચન કરો છો તો તમે પાસ ઇઝી થઈ જાઓ, ઓકે, એટલા માટે છે, ક્લિયર. ચલો એના પછી ચેપ્ટર નંબર 5, તો ચેપ્ટર નંબર 5 ની અંદર વાત કરીએ તો મકાન માટેના સર્વિસની યાદી, કઈ કઈ સર્વિસ માટેની હોય છે, લિફ્ટની સલામતીના પગલાં સમજાવો,
હાઈ રાઈઝ બિલ્ડિંગ માટે અગત્ય સલામતી પગલા બહુ ઊંચી હોય છે ઇમારતો, તો એના માટે કયા આપણે સેફ્ટી ફીચર્સ કયા કયા રાખવા જોઈએ, શું શું ધ્યાન રાખવું જોઈએ એ ખાસ કરવાનું છે. એના પછી છે આરસીસી છતના સુગડ સ્ક્રેચ, પૂછાશે સુગડ સ્ક્રેચ, લેજ અને બેટલ ડોનનો સુગડ સ્ક્રેચ મોસ્ટ આઈએમપી, મકાનમાં લિફ્ટ સ્થાને અસર કરતા પરિબળો કયા કયા છે મોસ્ટ આઈએમપી, અને લીન ટુ રૂફલની સ્વચ્છ આકૃતિ સાથે સમજાવો. તો આટલા ક્વેશ્ચન કરી લો એટલે ચેપ્ટર નંબર 5 પણ તમારું આખું કવર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં આ બધી જ પીડીએફ આપણા કોર્સની અંદર પણ અપલોડ છે વિથ આન્સર મેં મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પણ ક્વેશ્ચન લેફ્ટ કરવાનો નથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આટલા ક્વેશ્ચન તો સીડી જેટને એને પણ સબ્જેક્ટ આપવાનું છે, એક્ઝામ આપવાની છે, રેગ્યુલર આપવાની હોય યા રિમિડિયલ એક્ઝામ આપવાની હોય, દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત કરવાનું છે. એક પણ ક્વેશ્ચન એવો ના હોવો જોઈએ કે આમાંથી તમને ના આવડતો હોય. આટલા ક્વેશ્ચન તો દરેકને આવડવા જોઈએ. ઓકે, પછી તમે એક્સ્ટ્રા માર્ક્સ લાવવા માંગો છો, સારા એવા માર્ક્સ લેવા માંગો છો, તો તમે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન મેં આખી વિડીયો બનાવેલો છે જે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે આખો તમે બધા જ મોસ્ટ આઈએમપી જેટલા પણ આપેલા છે બધા જ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ સોરી ક્વેશ્ચન તૈયાર કરી લો તો તમારા સાઇટ ઉપર ફાઇનલ માર્ક્સ થઈ જશે. ઓકે, આની ગેરંટી હું 23+ લઉં છું, પણ મને ખબર છે ત્યાં સુધી તમારું 40-50 વચ્ચે આખું કવર થઈ જવાનું છે, પણ હું તમને 23+ ગેરંટી આપું છું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા સીઈડીના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને બીજું, ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું જેથી આપણા જેટલા પણ ફ્રેન્ડ સર્કલ હોય એ બધા આ વિડીયોનો લાભ લઈ શકે, જેથી બીજા વિદ્યાર્થી આપણે જેમ પાસ થવા આપણને કોઈ મટીરિયલ આપે, મેં તમને આઈએમપી ક્વેશ્ચન આપી દીધા અને તમે પાસ થઈ જાઓ તો કેવી અંદરથી ફિલિંગ આવતી હોય છે કે યસ સર, મજા આવી ગઈ, સારા આઈએમપી મળી ગયા. તો એ જ રીતે તમે તમારા ફ્રેન્ડ્સને આપશો તો એ લોકો પણ પાસ થઈ શકે. ઓકે, જેથી આપણે કોઈકને હેલ્પ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ શેર કરવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ શેર કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.